દિલ્હીમાં પોસ્ટર યુદ્ધ ચાલી રહ્યું છે, જેમાં દિલ્હીમાં મોદી હટાવો દેશ બચાવોના નારા સાથે પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. 5000થી વધારે પોસ્ટરો લગાવવામાં આવે છે, ત્યારે તેની સીધી અસર હવે રાજકોટ જિલ્લામાં પણ પોસ્ટર યુદ્ધ શરૂ થયું છે. પરંતુ અહીંયા મુદ્દો અલગ છે, પાણીના મુદ્દે પોસ્ટર યુદ્ધ સર્જાયું છે. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાણીના મુદ્દે પોસ્ટર યુદ્ધ સર્જાયું. ધોરાજીના વોર્ડ નંબર 5માં ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પા ગુમ થયા હોવાના પોસ્ટર લાગ્યા છે. ધોરાજીમાં હાલ નગરપાલિકા દ્વારા પાણી વિતરણમાં થઈ રહેલા ધાંધિયાને લઈને લોકોમાં રોષ છે. હજુ તો ઉનાળાની શરૂઆત જ નથી થઈ, ત્યાં તો પાણીના ધાંધિયા શરૂ થઈ ગયા છે. રોષે ભરાયેલા લોકોએ ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાના વિરુદ્ધમાં પોસ્ટરો લગાવ્યા છે. પોસ્ટરોમાં ધારાસભ્ય વિરુદ્ધ વિવિધ પ્રકારના લખાણો પણ લખવામાં આવી રહ્યા છે. પાણીના પ્રશ્ને ધારદાર રજૂઆત લોકોએ કરી છે, આ રજૂઆત ઉપર સુધી પહોંચતી જ નથી. ધોરાજીમાં 15 દિવસે પાણીની વિતરણ વ્યવસ્થા પાલિકાના અધિકારીઓ સામે ધારાસભ્યનું મૌન ઘણું બધું કહી જાય છે. મહેન્દ્ર પાડલિયા કે જેઓના વિરુદ્ધમાં આજે પોસ્ટર યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે ધોરાજીની પ્રજા ધારાસભ્યને શોધી રહી છે કે ક્યાં છે સહિતના શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાણીના પ્રશ્ને પાણીદાર રજૂઆત, ધારાસભ્યનું ભેદી મૌન. વિધાનસભાની ચૂંટણીઓ બાદ 156 સીટો ટ્રિપલ એન્જિનોની સરકારો બની છે, પરંતુ પાણીના પ્રશ્ને યથાસ્થિતિ જોવા મળી રહી છે. ત્યારે ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા પ્રજા વચ્ચેથી ગુમ થયા હોવાના લખાણ સાથે ધોરાજીમાં પોસ્ટરો લાગ્યા છે. દિલ્હીમાં મોદી હટાવોના પોસ્ટર, જ્યારે રાજકોટમાં ધારાસભ્યોના પોસ્ટર ખોવાયા હોવાના લાગ્યા છે. ધોરાજીમાં નગરપાલિકાના પીવાના પાણીની વિતરણ વ્યવસ્થા 15 દિવસથી ખોરવાઈ ગઈ છે. વોર્ડ નંબર 5ના મહિલાઓએ ધારાસભ્ય વિરુદ્ધ 12 સૂત્રોચ્ચાર કરી થાળી વેલણ વગાડીને વિરોધ કર્યો હતો. હવે તાલી થાળીને વેલણ વગાડવાનો રિવાજ પડી ગયો હોય અને તે પ્રમાણે જ્યાં સુધી તાળી થાળી વેલણ વગાડે નહીં ત્યાં સુધી કામ થતાં જ નથી, એટલે કે ઊંઘતી કુંભકર્ણની નિંદ્રામાં સોયેલી સરકારને જગાડવા માટે લોકો હવે થાળી વેલણ તાળી વગાડી અને વિરોધ વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સરકાર જાગશે કે નહીં તે જોવાનું રહ્યું. અને તાત્કાલિક પાણીની સમસ્યા હલ કરવામાં આવી તેવી પણ માંગ કરવામાં આવી. આમ રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પાણીના મુદ્દે પોસ્ટર યુદ્ધ શરૂ થઈ ગયું છે. આજનો દિવસ પોસ્ટર યુદ્ધ માટે રહ્યો. રાજકોટમાં પણ પોસ્ટર યુદ્ધ, ધારાસભ્ય ગુમ થયા, પાણીની સમસ્યાને લઈને 15 દિવસે પાણી આપવામાં આવતું હોવાને લઈને વિરોધ પ્રદર્શન કરવા માટે ઠેર ઠેર વિરોધના બેનરો લગાવવામાં આવ્યા. જ્યારે બીજી તરફ દિલ્હીમાં પણ બેનરો લાગ્યા, મોદી હટાવો દેશ બચાવો, જેને લઈને 138 જેટલી FIR કરવામાં આવી, કેટલાક લોકોને ગિરફ્તાર કરવામાં આવ્યા અને 2000 જેટલા બેનરોને જપ્ત કરવામાં આવ્યા અને ઉતારી લેવામાં આવ્યા. સમગ્ર દિલ્હીમાં પણ પોસ્ટર યુદ્ધ ચાલી રહ્યું છે, ત્યારે ગુજરાતના રાજકોટમાં પણ પોસ્ટર યુદ્ધ ચાલી રહ્યું છે. મારું નામ ઝરીના મેમુદ બેલીમ છે, હું મોચી બજારમાં રહું છું. અમારે અહીંયા બહુ જ પાણીની તકલીફ છે. 10-10, 15-15 દિવસે પાણી આવે છે, કચરાવાળા આવે ટાઈમે ના આવે, કચરો બાયણે નાખવા નીકળો તો એ વયા જાય છે ને, અને કચરો વધારે ભરેલો હોય છે તો કચરો નાખવા મળતું નથી. પોસ્ટર કોના વિરુદ્ધ માર્યા છે? મહેન્દ્રભાઈ પાડલિયા તરફ અમે છે ને પોસ્ટર માર્યા છે કે અમારે અહીંયા આવીને તમે મોચી બજારમાં જોવો, તમે પાણી દો, તમને મત સેના આટું દઈશ, તમને સેના આટું ચૂંટાવીશ. આપણે એટલે તો એને લઈ આવીશું ધોરાજી, 10 દિવસે અમારે પાણી આવે છે, આપણે એને શું કામ એને ચૂંટાવીશું, શું કામ એને મત દઈશ કે આપણું ધ્યાન રાખે, આપણી સહાય કરે.
આજે એટલે જ અમે મહેનત પાડ્યા તરફથી અમે વિરોધ કર્યો છે કે અમને એકાત્રે નહીં તો ત્રણ દિવસે પાણી દે, પણ ધોરાજીમાં પાણી આવવું જ પડે ત્રણ દિવસે. મહેન્દ્રભાઈ ચૂંટણી પછી દેખાણા છે ખરા તમારા? દેખાણા જોયા જ નથી અમે, અમે જોયા જ નથી. ધારાસભ્યને કે કોઈ દિવસ પૂછવા આવ્યા છે કે પાઇપ ક્યાં છે કે ક્યાં પાણી આવે છે, કોઈ રીતનું કોઈ પૂછતું નથી અમને અહીંયા.